આગળ અભ્યાસ કરીશું આપણે. હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીન કોમન ઇન ધ ફાયરવર્ક્સ. અગાઉ આપણે જોયું હતું કે રોજર બેકન છે એ આ ગન પાવડર છે એને સાંકેતિક ભાષાની અંદર લખે છે, કારણ કે એમને એવું લાગે છે કે આ જે પાવડર છે એ ખૂબ જ ખતરનાક છે. ત્યારબાદ એમની અંદર ઘણા બધા છે એ સુધારા પણ થયા છે. તો શેના કારણે? તો કે મોડર્ન કેમિસ્ટ્રીના કારણે, એટલે કે આધુનિક રસાયણશાસ્ત્ર છે એના વિકાસ થવાને કારણે ફટાકડામાં જે પ્રકાશ અને રંગો છે એ એક કોમન એટલે કે સામાન્ય બાબત બની ગઈ. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે દરેક ફટાકડાની અંદર રંગ છે અને પ્રકાશ છે એ હોય છે. તો એ સામાન્ય એ કોની દેન છે? તો કે રસાયણશાસ્ત્રની દેન છે. એટલે કે આધુનિક રસાયણશાસ્ત્રનો વિકાસ થવાથી ફટાકડાની અંદર પ્રકાશ અને જે રંગો છે એ સામાન્ય બની ગયા છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી એક સદીની અંદર, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ અથવા તો ટાઇટેનિયમ, વિચ બર્ન્ડ એટ ધ હાઈ ટેમ્પરેચર ઇમેટિંગ બ્રાઇટ લાઇટ, ડ્રામેટિકલી ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. એમ કે છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. તો આ જે પદાર્થો છે એ ઊંચા તાપમાને બળે છે અને પ્રકાશ છે એ ફેલાવે છે, જે એની અંદર અને ફટાકડાના જે પ્રકાશની અંદર છે એ એક નાટ્યાત્મક રીતે સુધારો છે થયો છે. શું કહેવા માગે છે કે મેગ્નેશિયમ છે, ટાઇટેનિયમ છે અને એ એલ્યુમિનિયમ જેવા પદાર્થ છે એની શોધ થતા એમને ઊંચા તાપમાને સળગાવવામાં આવે તો એની અંદરથી પ્રકાશ છે અથવા તેજ છે ફેલાય છે. અને તો આ રીતે ફટાકડાની અંદર જે ઇમ્પ્રૂવ થયું છે, બરાબર, એનું બ્રિલિયન્સ અહીંયા પ્રકાશના અર્થમાં કહે છે કે ફટાકડાની આ જે પ્રકાશ છે એની અંદર કઈ રીતે સુધારો આવ્યો, તો કે નાટ્યાત્મક રીતે છે સુધારો જોવા મળે છે. સિમિલરલી તેવી જ રીતે કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપ, જે રંગો છે એ પણ હાલમાં જ છે વિકાસ પામ્યા છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન ફાયર ટેકનિક્સ વેર આઈડેન્ટિફાઈ આફ્ટર ડેકેડ ઓફ રિસર્ચ. ડેકેડ એટલે કે દાયકા. એમ કે છે કે એના જે પ્રિન્સિપલ કલર્સ એટલે કે જે મૂળભૂત રંગો છે, મૂળભૂત ઘટકો છે એ જે ફાયરોટેક્સની અંદર શોધવામાં આવ્યા છે, બરાબર, એને ઘણા બધા જે દાયકાઓના જે સંશોધનો છે એ ત્યારબાદ છે શોધાયેલા છે. એટલે કે દાયકાઓના સંશોધન બાદ ફાયરોટેકનિક્સની અંદર જે રંગો છે એ ફેલાવનારા જે મુખ્ય ઘટકો છે એની શોધ છે કરવામાં આવેલી છે. ધીસ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ટુ વેઝ, લ્યુમિનન્સ એન્ડ ઇનકેડેન્સ. એમ કે છે કે આ જે બે રંગો છે એ બે રીતે બને છે, કે લ્યુમિનન્સ અને ઇનકેન્ડેસન્સ. એટલે કે લ્યુમિનન્સ અને ઇનકેન્ડેસન્સ આ બે પદ્ધતિથી રંગો છે એ બને છે. જે ઇનકેન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ દેટ ઇઝ બિગન ટુ ગ્લો. એમ કહે છે કે એક પદાર્થને ગરમ કરવાથી માંથી પ્રકાશ છે એ બહાર ફેંકાય છે, બરાબર. એક પદાર્થને અતિશય ગરમી તમે આપવામાં આવો અને આપવામાં આવે અને એમાંથી જે પ્રકાશ છે બહાર ફેંકાય છે એને ઇનકેન્ડેસન્ટ લાઇટ છે એ કહે છે. ઇટ કોઝિસ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીથી જે પદાર્થ છે એનું તાપમાન વધે છે અને તે પ્રકાશ છે બહાર ફેંકે છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર. પછી શરૂઆતમાં એમાં ઇન્ફ્રારેડ છે અને જેમ જેમ એ વધુ ને વધુ ગરમ થતો જાય એમાંથી લાલ, નારંગી, પીળો, સફેદ રંગ છે એ બહાર છે. એટલે કે જેમ જેમ ગરમ થતો જાય એમ એમ લાલ, પીળો, કેસરી રંગ છે એમાંથી બહાર છે ફેંકાતા જાય છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, ફટાકડાનું તાપમાન છે જ્યારે એને નિયંત્રણમાં હોય તો શું થાય છે? ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેન્યુપ્યુલેટ
टू बी डिजायर कलर एट द प्रोपर टाइम, के फटाकड़ानुं तापमान जो नियंत्रणमां होय तो एमां रहेला जे धातुना पदार्थो छे એ યોગ્ય સમયે તમે ડિઝાયર એટલે કે તમને ગમતા રંગો છે એ બહાર ફેંકે છે તેવું પણ કરી શકાય છે. આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા જે ફટાકડા હોય છે એની અંદર જુદા જુદા રંગ છે એનું એ રીતે ફેંકાતા હોય છે. તો ક્યારે હોય છે? તો કે જેની અંદર રહેલો જે મેટાલિક સબસ્ટન્સ એટલે કે એનો જે પદાર્થ છે એ એના નિયંત્રણમાં હોય તો તમે ધાર્યા રંગ છે એ બહાર ફેંકી શકો છો. મીન્સ આવું આપણે છે જોયેલું છે. આગળ વધીએ. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુલ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. એમ કહે છે કે કોઈ પણ ફટાકડો હોય એનો મૂળભૂત સિદ્ધાંત એ સળગે છે. એનો મૂળભૂત સિદ્ધાંત શું છે કે તમે જ્યારે એને બળતણ આપો છો અથવા તો ગરમી પૂરી પાડો છો ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. આપને ખબર છે કે ઓક્સિજનની હાજરી હોય તો જ કોઈ પણ પદાર્થ છે એ સળગી શકે છે. તો એમ કહે છે કે હા, એક ફાયરવર્ક છે એનો પાછળનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે ઓક્સિજન લઈને પછી છે સળગીએ છે. હાવેવર બીકોઝ ઓફ ધ ફ્યુલ ઇઝ પેક ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ સડન. કે છે કે ઓક્સિજનનો ઉપયોગ કરીને એ બળે છે પણ ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું બધું આમ ટાઇટ સજ્જડ રીતે ભરેલું હોય છે કે એ જ્યારે આપણે એને ફોડીએ છીએ ત્યારે એકાએક છે એ પ્રક્રિયા છે શરૂ થઈ જાય છે. આપણે ખ્યાલ છે કે તરત જ છે ફટાકડો કઈ રીતે ફૂટે છે, તમે એને ફોડો એટલે તરત એકાએક અંદર જે દબાણયુક્ત જે અંદર ગન પાવડર છે અથવા તો દારૂખાનું નાખવામાં આવેલું હોય છે તો એટલું બધું ટાઇટલી પેક હોય છે કે તમે એને ગરમી આપો તો એકાએક ઓલ ઓફ સડન એટલે એકાએક છે એ ગરમી લઈ લે છે અને એ પ્રક્રિયા છે એ થતી હોય છે. ઇટ્સ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટી ઓફ લાઉડ નોઇઝ. અને પછી એના કારણે શું થાય છે કે એક મોટો લાક્ષણિક એવો અવાજ આવે છે જે આપણે બધાએ અનુભવેલું છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ધ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. જે ફાયરવર્ક્સ છે એને એની બનાવવાની પ્રક્રિયા છે એ એકદમ સરળ છે. આમ જોઈએ તો ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે એ એકદમ સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર આર, અને એના માટે રો મટીરિયલ એટલે કે કાચો માલ છે એ રિક્વાયર જરૂર છે. શું? તો કે ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ. એના માટે શું હોય છે? તો કે મેક ઇટ બર્ન, બરાબર, જેને સળગાવવાનું કાર્ય કરે છે. એના ફ્યુ અધર મટીરિયલ્સ એટલે કે અમુક સામગ્રીની જરૂર પડે છે. તો કે કેવી જરૂર પડે છે? તો કે બાંધવા માટેની સામગ્રી, પછી ઓક્સિડાઇઝર્સ છે એને બાળવા માટે મદદ કરે છે, અને બીજા અમુક જે કાચા માલ છે એની જરૂર છે એ પડે છે. તો ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે આ સામગ્રી આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. પછી આ બધી જે સામગ્રી છે એને ગ્રાઉન્ડ વેલ એટલે કે વાટીને તેનું સરસ મજાનું મિશ્રણ છે એ તૈયાર કરવામાં આવે છે. ધેન ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન from which it's come out as a long roll or strips and then roll in cardboard or old newspaper with fuse. પછી એમ કહે છે કે આ બધી સામગ્રી છે અને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને આ મિશ્રણ છે એને એક યંત્રમાં નાખવામાં આવે છે. પછી જેમાંથી લાંબા વિટા અથવા તો લાંબી પટ્ટીઓ છે એ સ્વરૂપે એ બહાર આવે છે અને પછી બુઠ્ઠા અથવા તો જૂના જે છાપા હોય છે એમાં ફ્યુઝ એટલે એક વાટ મૂકી છે એને આમ વીટી દેવામાં આવે છે. આપણે ફટાકડા એ દરેક જોયેલા છે કે એ જ રીતે છે હોય છે કે ગોળ ગોળ છે રોલ વાળેલો હોય છે.